गुड मॉर्निंग मु पटेल ध्रुव कमलेश भाई आज आपने एससीएस 6 तापी आईटी समर स्कूल हाई स्कूल वराचा सूरत गणित विज्ञान प्रदर्शन 2021-22 એમાં મારો નમૂનો છે વિભાગ 5 બી ગાણિતિક નમૂનાઓ જેમાં આપણે જીઓબોર્ડ દ્વારા ગાણિતિક વિષયમાં કેટલાક આકારો ભૌમિતિક આકારો વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ તો આપણે ચતુષ્કોણ વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ તો ચતુષ્કોણ કોને કહેવાય તો કોઈ પણ ત્રણ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડતા જે આકૃતિ બને છે તેને ચતુષ્કોણ કહેવાય છે ચતુષ્કોણના કેટલાક પ્રકાર છે જેની વિશે આપણે માહિતી મેળવીશું ચતુષ્કોણનો પ્રથમ પ્રકાર સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણની અંદર જે ચતુષ્કોણમાં કોઈ પણ બાજુઓની સામસામેની કોઈ પણ બાજુની એક જોડ સમાંતર હોય છે તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે સમલંબ ચતુષ્કોણ ક્યારેય પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોતો નથી ત્યાર પછી આપણે ચતુષ્કોણનો બીજો પ્રકાર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે માહિતી મેળવીએ સમાંતર બાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ગમે બંને પણ બંને જોડ સમાંતર હોય છે અને તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ લંબચોરસ અથવા સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે પરંતુ સમલંબ ચતુષ્કોણ ક્યારેય પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોતું નથી હવે આપણે ચતુષ્કોણનો ત્રીજો પ્રકાર લંબચોરસ વિશે માહિતી મેળવીશું આ લંબચોરસ છે લંબચોરસની માહિતી વિશે મેં સૌપ્રથમ આપણે લંબચોરસની વ્યાખ્યા જાણીએ લંબચોરસની અંદર કોઈ પણ ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય છે અને સામસામેની બંને જોડ બાજુઓના માપ સમાન હોય છે તેને સમાન લંબચોરસ કહે છે તેના ચારે ખૂણાના માપ 90 અંશ હોય છે તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને ચતુષ્કોણના બે સરખા ભાગ પાડી દે છે ત્યાર પછી આપણે ચોરસ વિશે કેટલીક માહિતી મેળવીએ આ ચોરસ છે ચોરસની માહિતી મેળવવા આપણે સૌપ્રથમ તેની વ્યાખ્યા વિશે જાણીશું ચોરસ ચારે બાજુ સમાન હોય છે તેના ચારે ખૂણા 90 અંશના હોય છે અને તેના જે વિકર્ણો હોય છે જે બે વિકર્ણો આપણે તમને દોરીને બતાવીએ આ બળને વિકર્ણ એકબીજાને કાટખૂણે છેદે છે અને ચોરસની આકૃતિ બનાવે છે તેના સામસામેની બાજુઓના માપ સમાન હોય છે ચારે ખૂણા 90 અંશના હોય છે અને વિકર્ણો પણ સમાન હોય છે ત્યારબાદ આપણે સમબાજુ ચતુષ્કોણની માહિતી મેળવીએ સમબાજુ ચતુષ્કોણ એક રીતે ચતુષ્કોણ જ છે પરંતુ તેને ચોરસ પણ કહી શકાય પરંતુ તેના સામસામેના ખૂણા જ એક સરખા હોય છે અને તેની ચારે બાજુ સમાન હોય છે જ્યારે ચોરસની અંદર ચારે ખૂણા સમાન હોય છે પરંતુ સમબાજુ ચતુષ્કોણમાં તેના સામસામેના બાજુ બાજુઓના માપ અને તેના સામસામેના ખૂણા સમાન હોય છે ત્યાર પછી આપણે પતંગાકાર ચતુષ્કોણ વિશે માહિતી મેળવીએ આ પતંગકાર ચતુષ્કોણ છે જે ચતુષ્કોણની પરસ્પર સામસામેની બાજુ નહીં પરંતુ પાંચ પાસેની બાજુઓ સમાંતર હોય છે અને સમાન માપ ધરાવે છે તેને પતંગકાર ચતુષ્કોણ કહેવાય છે પતંગકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને છેદે છે પરંતુ બે સરખા ભાગ પાડતા નથી અને તે વિકર્ણો 90 અંશનો કાટખૂણાનું માપ બનાવે છે ત્યારબાદ આપણે ત્રિકોણ વિશે માહિતી મેળવીએ કોઈ પણ ત્રણ બિંદુઓને જોડવાથી બનતી આકૃતિને ત્રિકોણ કહેવાય છે ત્રિકોણમાં ત્રિકોણના કેટલાક પ્રકાર હોય છે જેમાં સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ હોય છે જેમાં સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય છે અને ત્રણેય ખૂણા 60 અંશના હોય છે તેના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે જ્યારે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુના માપ જ સમાન હોય છે અને એક બાજુનું માપ અલગ હોય છે અને વિષમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય છે જેથી તેના ખૂણાના માપ પણ અલગ અલગ થાય છે ત્યારબાદ આપણે ત્રિકોણના કેટલાક પ્રકાર એટલે કે ગુરુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ લઘુકોણ ત્રિકોણ આ લઘુકોણ ત્રિકોણ છે જેની અંદર 90 અંશથી નાના માપના ખૂણા હોય છે તેથી તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે ત્યારબાદ આપણે ગુરુકોણ ત્રિકોણ વિશે માહિતી મેળવીએ
કોણ ત્રિકોણ છે જેની અંદર કોઈ પણ એક ખૂણામાં 90 અંશ કરતાં વધારે હોઈ શકે છે અને બીજા ખૂણામાં 90 અંશથી ઓછું હોઈ શકે છે તેથી તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે ત્યારબાદ આપણે કાટકોણ ત્રિકોણની માહિતી મેળવીએ આ કાટકોણ ત્રિકોણ છે જેમાં કર્ણ અને બે બાજુ આવેલી હોય છે કાટકોણ ત્રિકોણની અંદર ગમે એક ખૂણો જે 90 અંશનો હોય છે તેની સામેની બાજુને કર્ણ કહેવાય છે ત્યારબાદ આપણે કેટલાક અલગ અલગ કોણ વિશેની માહિતી મેળવીએ જેમ કે પંચકોણ ષટ્કોણ અને અષ્ટકોણ સૌપ્રથમ આપણે પંચકોણની માહિતી મેળવીએ આ પંચકોણની આકૃતિ છે કોઈ પણ ચતુષ્કોણમાં જ્યારે પાંચ ખૂણા બનતા હોય છે તેને પંચકોણ કહેવાય છે તેના પાંચ ખૂણા હોય છે તેની પાંચ બાજુઓ આવેલી હોય છે ત્યારબાદ આપણે ષટ્કોણની માહિતી મેળવીએ ષટ્કોણ જેને કુલ 6 ખૂણા હોય છે અને 6 બાજુ હોય છે તેને ષટ્કોણ કહેવાય છે એની અંદર કુલ 6 ખૂણા તેમજ 6 બાજુ આવેલી હોય છે અષ્ટકોણ આ અષ્ટકોણ છે જેની અંદર કુલ 8 બાજુઓનો સમાવેશ થાય છે અને 8 ખૂણા હોય છે જે જે આકૃતિની અંદર 8 ખૂણા બને છે તેને અષ્ટકોણ કહેવાય છે તેથી તેની અંદર 8 ખૂણા હોય છે આપણે જોઈ શકીએ છીએ બધી વચ્ચે બે બે બાજુઓ બે બે ખૂણાનું અંતર રહેલું છે આ બધી સ્થિતિઓ એક એક સેમી દૂર રાખેલી છે જેથી આપણે શાંતિથી અને સરખું રહે તે માટે માપ સાથે આપણે દોરી શકીએ અને અષ્ટકોણની આકૃતિ છે આજે આજનો કાર્યક્રમ હું આટલો જ રાખું છું આપણે આ જીઓ બોર્ડ દ્વારા ગણિત કેટલીક માહિતી મેળવી ત્યાં ધ્યાન રાખજો યાદ રાખજો અને 2022-22નું વિજ્ઞાન પ્રદર્શન સમાપ્ત થાય છે મારો સાથીદાર સોલંકી મંથન અને મારા પ્રિય શિક્ષક જેણે અમને આ પ્રવૃત્તિમાં મદદ કરી છે કિશોરભાઈ મુંગરા તે વતી અમે તમારો આભાર માનીએ છીએ અને આપણે 2022-23માં ફરી મળીએ તેવી હું આશા રાખું છું થેન્ક યુ